પ્રસ્તુત છે હાસ્ય રસનો કાર્યક્રમ હસે એનું વસે હસે એનું વસે કાર્યક્રમ નિર્માણ ગિરીશ કેશવાલા અને કલાકાર શ્રી શાહુદ્દીન રાઠોડ અમારે એક બાળકદાસ બાપુ છે પણ બહુ સરળ સ્વભાવના એવા જ જ્ઞાની એવા અનુભવી બહુ સારી જીવતરની વાતો કરે પણ બાપુ જેટલા જ્ઞાની એટલા ચેલા અજ્ઞાની રામદાસ ને મંગળદાસ પણ એવા મૂળખ્યા બાપુના પગ કચરે એનો થાક બાપુને બે કલાકે ઉતરે બે એક એક પગ લઈને આમ લાગી પડે પછી અમે ક્યારેક જઈથી બાપુ આમ હું એમ કરતા હોય પછી અમે પૂછ્યું કે શું થયું તો કે આ ચા ચાકરી કરીને ગયા ને હમણાં અને પાછા મૂર્ખ એવા કે પગ હાટું બાજે એટલે બાપુએ કંટાળીને બેયના પગના ભાગ પાડી દીધા કે રામદાસનો જમણો પગ મંગળદાસનો ડાબો હવે એકવાર એવું બન્યું બાપુ તો આખો દી કાર્યરત રહેતા સાફ સોફી હાલતી હોય ને કામ હાલતું હોય ને વળી જવાબ આપે ને સત્સંગી વાયરે વાતો કરે ને તે બપોરે જમીન થાકેલા તો આમ અવળી આંટીએ પગ નાખીને હોઈ ગયેલા જમણો પગ ડાબા પગમાં છે બાપુને ઊંઘ આવે અને એમાં મંગળદાસ આવ્યો ચાકરી કરવા અને એને જોયું કે રામદાસનો પગ મારા પગમાં છે આટલો જ પ્રસંગ બનેલો એમાં તો ક્રોધમાં બંબોળ થઈ ગયો ધ્રોજવા માંડ્યો રામદાસ નો પગ મારા પગમાં થાય કેમ આવાને તો સાધન મળી જાય ખૂણામાં લાકડી પડી હતી લીએ અને બાપુના જમણા પગને એક વરગાડ્યો વય મારી કરીને બાપુ ગોટો વળી ગયો અરે શું થયું તો કે રામદાસનો પગ મારા કેમ બે ચાર દિવસ રામદાસ ગામત્રી પાછું આવ્યો એને કીધું કોકે તારા પગને મંગળદાસ લાકડી મારી ઈ પાછો લાકડી ગોતી આ બીજો હાજો પગ હતો એને વરગાડી એ બાપુને પછાડી વશ કરીને ગયો પછી બાપુએ સમજાયું ગાળા મૂર્ખ્યાઓ રામદાસનો હોય કે મંગળદાસનો હરવાળે તો મારા છે એટલે અવારનવાર દેશમાં તોફાનો થાય છે ચળવળો થાય છે આંદોલનો થાય છે હિંસાના હુતાશનમાં અણમોલ માનવ જિંદગીઓ બળીને ખાખ થાય છે દેશની લાખોની મિલકતને નુકસાન પહોંચે છે આ હરવાડે તમામ નુકસાન માદરે વતનને છે આ દેશને છે ભારતને છે ભારત વર્ષને છે હિન્દુસ્તાનને તો એ સમજવાની જરૂર છે વિદેશમાં લોસ એન્જલસમાં હમણાં એક છેલ્લો કાર્યક્રમ હતો અમારો વિદાયનો અને મેં અહીંયા શરૂઆત એવી કરી કે લિખા કિસ્મતને પરદેશ વતન કો યાદ ક્યાં કરના જહાં કોઈ નહીં અપના વહા ફર યાદ ક્યાં કરના અને પછી આમ થોડુંક જ વર્ણન કર્યું સૌરાષ્ટ્રનું કે ઘે વડલા હોય ને ધોરિયામાં પાણી હાલ્યા જતા હોય ને પાવઠામાં ઠલવાતા હોય કોહને ને બાજરાના ને રીંગણાના શાક ને બેઠા બેઠા ખાતા હોય વડ વડની છાંયામાં બેઠા બેઠા અને મલકની વાતો કરતા હોય હવે થોડા ક્યાં હતા સૌરાષ્ટ્રના પણ ભાઈ એને એવી તીવ્રતાથી વતનની યાદ આવી આ મંડ્યા અહીંયા આવ પછી તો મને બહુ દુઃખ થયું મેં કીધું આ હાટુ ક્યાં આપણને અહીં બોલાવ્યા એટલે મેં પછી વાતને વાળી લીધી કે વો ફૂલ ફૂલસરપે ચડા જો ચમનસે ઉજડ ગયા ઈને શોરત મિલી જો ઘરસે નીકળ ગયા અને મેં કીધું જો સંપત્તિ હોય તો સ્વદેશ ભલો તો ભલો પરદેશ તમે અહીં લીલા લહેર કરો છો ધુબાકા મારો અમે અહીંયા અડાડી શીખીધું અહીં તમે એક એક મોટરમાં એક એક જણો જાઓ છો રમ રમાટ કરતા અમે અહીંયા તેર તેર જણા બે છીએ એટલે લોકો પાછા આમ ખુશ થયા અને ત્યાં ગયા પછી જે વતનની યાદ આવે છે એ તો અનુભવ હોય તો જ તમને ખ્યાલ આવે છેલ્લે છેલ્લે તો શેરીના ભૂંડિયાદ લાવ્યા બોલો એટલે એક વાત સમજાણી જીવનમાં કે દેશની મહત્તા સમજવી હોય તો પરદેશ જાવ એક જ ભાવના અહીંયા હતી કે નથી કાંઈ પરવા કબર કે કફનની નથી કાંઈ પરવા દફન કે દહનની નથી કાંઈ પરવા બદનના જતનની મને એક પરવા છે મારા વતનની રામે લંકા જીતી વિભીષણને દાનમાં આપી દીધી ત્યારે લક્ષ્મણજી એટલું જ પૂછ્યું કે ભાઈ આવી સોનાની લંકાનું દાન કર્યું એટલે રામે એક જ જવાબ આપ્યો કે અપી સ્વર્ણમયી લંકા નમે રોચ તે લક્ષ્મણ જનની જન્મભૂમિ સ્વર્ગાદપી કરી હશે બસ આ ભાવના ચરિચાર ત્યાં થાય છે તો અમે બેઠેલા હું ડાયરી આમ લખતો બારી પાસે બેઠા બેઠા અને ચારસો કિલોમીટર વિમાન આવ્યું તો ગ્રાન્ટ કેનિયન નીચે જોતા હતા ગ્રાન્ટ કેનિયન એટલે ભવ્ય ખીણો કોલોરોડો નદીએ આમ કોતરો કાપી કાપી કાપીને એવી ઊંડી ખીણો કરી છે એ જોવા જાય જગતભરમાંથી લોકો અને નદી ઉપરથી સ્ટેટનું નામ પડ્યું છે કોલોરોડો એટલે અમે એ આમ નીચે જોતા હતા એમાં એવું શાંતિથી જાહેર કરવામાં આવ્યું યોર અટેન્શન પ્લીઝ લેડીઝ એન્ડ જેન્ટલમેન થેરિસ ફાયર પ્રોબ્લેમ ઇન અવર એરક્રાફ્ટ ત્રણ વાર મેં સાંભળ્યું આપણા વિમાનને આગ લાગવાની સંભાવના છે અને મારા હાળાની જે ફાળ પડી પેલો તો પસ્તાવિત થયો કે આ પંથ કણે દેખાડ્યો આ શું જરૂર છે તો અહીં સુધી લાંબા થવા અને આ રેડિયો ખડિયો બધું અમેરિકામાં રહેશે છાપામાં ફોટા આવશે કે ગુજરાતી સમાજના આગ્રહને માન આપીને આઈઠેઠ આવ્યા મરવા હાટું પણ હવે ત્યાં તો પછી વિમાનમાં તો જાય તો જાય કહા એ તો બીજો કોઈ રસ્તો થતો નહીં અમને સૂચનાઓ બહુ આપી એ લોકોએ કે જરાય મૂંઝાશો નહીં સાત જ મિનિટમાં હવે આપણે ન્યૂયોર્ક નથી જતા પણ લોસ એન્જલસ પાછા છીએ અને સાત જ મિનિટમાં પાછા પહોંચી જાય છે આમ સુમસામ શાંતિ વિમાનમાં એક મિનિટે એક શબ્દ સંભળાય સિક્સ ફાઈવ ફોર થ્રી એમ એક એક મિનિટે વાર એનાઉન્સ થાય સાત મિનિટ કાઢવી જીવતરની ભારે થઈ પડી બોલ કારણ કે બધાએ સમજતા કે પહોંચવામાં સાત મિનિટ છે પણ આગ લાગે તો બે જ મિનિટ થાય ગોળા જેમ જાય ક્યાંય ચલો સખી વાહ જઈએ જહાન અપનો કોઈ માટી ભ્રખે જનાવરા મુવાન રોયે કોઈ ગ્રાન્ડ કેનિયનની પહાડીઓમાં ક્યાંય વિલીન થઈ જાય આખું પણ પાછા પહોંચી ગયા એમાં લોસ એન્જલસ પહોંચ્યા વળી એને એને રિપેર કર્યું અને એમાં ને એમાં રવાના પણ સાત જ મિનિટમાં જીવતરનું જ્ઞાન જે મળ્યું એ કોઈ સંન્યાસી માત્મા સાધુ સન ધર્મ પુસ્તક કોઈ ના આપી શકે એ હું ન હતું હો હાવેવર ગ્રેટ યોર નોલેજ મે બી ઇફ ઇટ હેઝ નો એક્સપિરિયન્સ ઇટ એઝ નો મિનિંગ એટ ઓલ આ પ્રત્યક્ષ અનુભવ થયો કે મરી જાઓ આટલી વાર લાગે આ શેનો અહમ માણા કરે એ ખબર નથી પડતી હોય હવે કંઈક દીધા કંઈક લીધા બધા હિસાબ બાકી છે બે હજાર એક છવ્વીસ જાન્યુઆરી આઠ ને પિસ્તાલીસ અને છેતાલીસ થી અડતાલીસ બે મિનિટ વચ્ચે આવીને એમાં જે માનવીને જે મોલાતો હતી ને એ અડતાલીય નહોતી આઠ ને અડતાલીએ નહોતી તો કંઈક લીધા કંઈક દીધા બધા હિસાબ બાકી છે કર્યા કાળા અને ધોળા બધાનું વ્યાજ બાકી છે હજી ચેતાય તો ચેતો જિંદગી થોડી બાકી છે કર્યું બહુ પાપ આ છે થવાનું પુણ્ય બાકી છે કર્યું પ્રયાણ ત્યાં થાય ક્યાં સીધા ચઢાણ તો બાકી છે રથડિયા ખાય કાં કાયા હજુ તો મોત બાકી છે એ માનવીને અનુભવ કરાવી દીધો અને મને અહીંયા પસ્તાવો એક એ થયો હતો કે ભાઈ મરવા હાટો વીસ હજાર કિલોમીટર દૂર હવાય આપણા દેશમાં ક્યાં તકો ઓછી છે પુષ્કળ તકો છે ઘણા ક્ષેત્રમાં છે ઘણા શહેરોમાં છે અરે કાંઈ ન હોય તમારે લીંબડી ચોટીલા અમદાવાદ હાઈવે ક્યાં નથી હાજી હારા ગયા હોય ને હવારમાં સમાચાર આવે ત્યાં ખબર પડે તો આવું અનિશ્ચિત છે માનવ જીવન અને આપણે એને નિશ્ચિત માનીને હાલી જ પણ ત્યાં થયું હતું એક કેવું કે ટેમ્પા ફ્લોરિડાનું ટેમ્પા શહેર છે ત્યાંથી અમે હ્યુસ્ટન આવ્યા અને હ્યુસ્ટન આવીને એરપોર્ટમાંથી સરસામાન બધાય મેળવી લીધો પણ એમાં મારી બેગ જ રહી ગઈ મને તો ઘણી ફાળ પડી આ કપડા એમાં છે દવા છે આ કરશું શું એમ પણ દિનેશભાઈ શુક્લ લેવા આવેલા મને એ મને કે મેં કીધું મારી બેગ હોવાઈ ગઈ મને કે બેગ જ રહી ગઈ છે ને નો પ્રોબ્લેમ આ શબ્દ અહીંયા ઘણી વાર સાંભળવા મળે કાંઈ કોઈ નોલા કે છે નો પ્રોબ્લેમ હ્યુસ્ટન જ પહોંચવું છે ને કાલ નો પ્રોબ્લેમ અને પહોંચાડી દે પાછો પછી હું મારી રીતે વિચાર કરતો કે આ વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ પ્રોબ્લેમ પછી મને ખ્યાલ આવ્યો કે ડિસ્ટન્સ બિટવીન રિયાલિટી એન્ડ એક્સપેક્ટેશન ઇટ ઇઝ કોલ પ્રોબ્લેમ અપેક્ષા અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર એનું નામ સમસ્યા हसे एनु वसे कलाकार हता, श्री शाहबुद्दीन राठोड कार्यक्रम निर्माण गिरीश केशवाला